આપણે નવું પ્રકરણ, નવું વન અને વન્યજીવ સંસાધન ચાલુ કરીએ છીએ, તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણની અંદર શું જોઈશું એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં વન્યજીવ અને વન્યજીવ સંસાધનની અંદર જંગલોનું વર્ગીકરણ, બરોબર, અહીંયા છે આપણે બે પ્રકારે જંગલોનું વર્ગીકરણ. આમ તો અલગ અલગ રીતે એનું વર્ગીકરણ ઘણી રીતે થાય, બરોબર. નવમા ધોરણની અંદર જંગલોનું વર્ગીકરણ છે એ અક્ષાંશી અથવા તો એમને જે કાંઈ વૃક્ષો અને આબોહવાને આધારે એનું વર્ગીકરણ જોયું હતું, બરોબર, કે હિમાલયની વનસ્પતિ, ઠંડા પ્રદેશોની તુંડ્ર વનસ્પતિ, દરિયા કિનારાની વનસ્પતિ, બારેમાસ લીલા જંગલો, પાનખર જંગલો, એવી રીતે વર્ગીકરણ જોયું હતું. હવે અહીંયા છે એ આપણે જંગલોનું વર્ગીકરણ છે એ વહીવટી દ્રષ્ટિએ, બરોબર, તો કે અનામત જંગલ, સંરક્ષિત જંગલ, અવર્ગીકૃત જંગલ એવા પ્રકાર જોવાનો. ત્યાર પછી માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ તો કે ખાનગી, સામુદાયિક વન અને જે છે રાજ્ય અથવા તો સરકારની માલિકીનું વન, બરોબર, આવા પ્રકાર જોવાનો. ત્યાર પછી નિર્વનીકરણ, તો કે નિર્વનીકરણ થવાના મૂળ કારણો, તો કે માણસ છે મુખ્ય જવાબદાર છે. કુદરતી રીતે જંગલોનો નાશ થતો હોય, દાખલા તરીકે જ્વાળામુખી, દાવાનળ, બરોબર, આવી બધી બાબતોથી જંગલોનો નાશ થતો હોય, પણ એ જે જ્વાળામુખી દ્વારા કુદરતી રીતે દાખલા તરીકે જંગલની અંદર કોઈ એવો વનસ્પતિને લગતો રોગચાળો આવી જાય અથવા તો તીડ દ્વારા જંગલોનો નાશ થાય, પણ એ જે કુદરતી રીતે જે આપત્તિ દ્વારા જે જંગલોનો નાશ થાય એ માણસ જે નુકસાન કરે અથવા તો જંગલો કાપે એના પ્રમાણમાં નહીવત, એકદમ ઓછું ગણી શકાય. તો નિર્વનીકરણને કારણે એની કઈ કઈ અસરો થાય, તો કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે, બરોબર, પૃથ્વી ઉપર મુખ્યત્વે જે વનસ્પતિ છે એ એક જ એવા જે જીવ છે કે જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ઓક્સિજન મુક્ત કરે અને દરેક જીવને છે એ પ્રાણવાયુ આપે, તો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે. ત્યાર પછી ગ્રીન હાઉસની અસર ઊભી થાય, બરોબર. ત્યાર પછી છે એ કુદરતી આવાસ જે વન્યજીવો માટે આવાસ પૂરા પાડે તો એના માટે આવાસનો પ્રશ્ન ઊભો થાય, જમીનનું ધોવાણ કે વગેરે વગેરે છે એ આપણે આની અંદર ચર્ચા કરશું. ત્યાર પછી જંગલોના અથવા તો વન સંરક્ષણ માટેના ઉપાય કે કેવી કવા પ્રયત્નો કરવામાં આવે તો જંગલોને છે એ બચાવી શકાય. ત્યાર પછી ભારતનું વૈવિધ્યસભર વન્યજીવન, તો વન્યજીવનની અંદર ભારતનો છે એ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતની અંદર એશિયા, આફ્રિકા અને યુરોપ, બરોબર, આ ત્રણેય ખંડના એના જે પ્રજાતિના છે એ વન્યજીવો જોવા મળે છે. ત્યાર પછી જે લુપ્ત થતા હોય એવા વન્યજીવોની કેટલીક વાત છે આપણે આની અંદર કરશું. ત્યાર પછી વન્યજીવોના વિનાશના કારણો કે વન્યજીવો છે એ નાશ થવાના કારણો કયા કયા છે. ત્યાર પછી વિવિધ વન્યજીવો માટે સરકારે જે અલગ અલગ પ્રોજેક્ટ અથવા તો પરિયોજનાઓ ચાલુ કરી છે એના વિશે, એની અંદર લાલ પાંડા, બરોબર, ગંગાઈ ડોલ્ફિન, ત્યાર પછી વાઘ પરિયોજના, દીપડા પરિયોજના, હાથી, ચિત્તો, જે ચિત્તો છે એ ભારતની અંદર નથી પણ ચિત્તાની ફક્ત આપણે એની ઓળખ આવે છે, ચિત્તો ભારતની અંદર નામશેષ થઈ ગયેલો છે, ફક્ત પ્રાણી સંગ્રહાલયની અંદર જોવા મળે. ત્યાર પછી ગેંડા પરિયોજના, ઘડિયાળ એટલે કે મગરની એક જાતિ છે, બરોબર, ઘડિયાળ અને મગરની અંદર તફાવત એટલો હોય કે ઘડિયાળ મગર હોય એનું મોઢું એકદમ સાંકડું અને આગળ છે એ ગોળ લાંબુ એવું હોય અને એ માછલી ખાનારી મગર કહેવાય, બરોબર. ત્યાર પછી ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજના, ત્યાર પછી અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, ત્યાર પછી જે યણોકો અને ગંગાઈ ડોલ્ફિન, પેલા ગંગાઈ ડોલ્ફિન શું અરે દરિયાઈ ગાય અથવા દુગાન વિશે છે થોડીક માહિતી આપેલી, આટલી બાબતો છે આની અંદર ચર્ચા કરવાના છે. તો આની અંદર અગત્યની બાબતો કહી તો એક નિર્વનીકરણની અસર, વન સંરક્ષણના ઉપાયો, વન્યજીવોના વિનાશના કારણો, ત્યાર પછી અભયારણ્ય,
રાષ્ટ્રીય ઉદ્યાન જય વાઘ છે ક્ષેત્ર. આટલી બાબતો છે કે આ પાકની અંદર અગત્યની ગણી શકાય, બરોબર. એટલે એ જે મોટા પ્રશ્નોની અંદર પૂછાય, ટૂંકા પ્રશ્નોની અંદર તો આપણે ખૂબ જ મોટા પ્રમાણની અંદર છે એ મહેનત કરી અને બધું જ છે એ ધ્યાનમાં લેવું પડે. હવે શરૂઆત કરીએ તો કે અક્ષત વનસ્પતિ, બરોબર, એની વ્યાખ્યા ઘણી વખત ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય. અક્ષત વનસ્પતિ એટલે શું? અક્ષર વનસ્પતિ એટલે તો કે માનવીની સહાય વિના જે ઉગેલી વનસ્પતિ હોય એને અક્ષત વનસ્પતિ કહેવાય, બરોબર. જેને ઉછેરની અંદર માણસનો કોઈ પણ જાતનો ફાવો હોય નહીં, બરોબર. સંવર્ધન કેટલાક સમુદાય દ્વારા કરવામાં આવે, બરોબર. એને
આપણી અંદર સરકારના નિયમો લાગુ પડતા નથી, પણ કેટલોક સમુદાય આપણે જે કઈ આદિવાસીઓ ને આદિજાતિ અથવા તો કેટલીક કોમ એવી છે કે જે વનસ્પતિને અને વન્યજીવોને પવિત્ર ગણી ને એમનું રક્ષણ કરે, તો એમના એ સામુદાયિક વન ભારતની અંદર ઘણા બધા આવેલા, તો એ સમુદાય દ્વારા છે એ આ જંગલોનું સંરક્ષણ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે એ આ જંગલો પર સ્થાનિક સ્વરાજની સંસ્થા, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય, ત્યાર પછી છે ખાનગી માલિકીનું જંગલ, બરોબર, અથવા તો ખાનગી જંગલ. ખાનગી જંગલો છે એ બહુ ઓછા જોવા મળે. આ જંગલ છે એ વ્યક્તિગત માલિકીના હોય, એની અંદર ઓરિસ્સા, મેઘાલય, પંજાબ, હરિયાણા આ બધા વિસ્તારોની અંદર, જે રાજ્યની અંદર આ જંગલ જોવા મળે. ઘણા ખરા જંગલો અક્ષત કે વિકસત અવસ્થાની અંદર છે, એટલે ઉજળ અવસ્થામાં, કારણ કે ખાનગી માલિકીના જંગલ હોય તો માનસિક સ્વાસ્થ્ય માટે આ જંગલોનો ઉપયોગ કરતો હોય અને ખાસ એના સંવર્ધન માટે કોઈ પગલાં લેવામાં ન આવતા હોય, એટલે ખાનગી જંગલો છે એ મોટા પ્રમાણમાં નુકસાન પામેલા છે. ત્યાર પછી વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોઈએ. નિર્વનીકરણની અસરો અને એના ઉપાયો છે એ આપણે પછીના લેક્ચરની અંદર